અરવલ્લીના મેઘરજમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ. મુખ્યપ્રધાને ભાજપાનો પ્રચાર કરતા કહ્યું કે ચોકીદાર રાત દિવસ ચોકીદારી કરે છે, સીમા પર જવાનો ચોકીદારી કરી રહ્યા છે, એ જ રીતે પ્રજાના વિકાસ માટે પીએમ મોદી ચોકીદારી કરે છે. જામનગર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. મતદારોને રીઝવવા માટે પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્યએ લોકસંપર્ક કરીને કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી. અરવલ્લીના મોડાસામાં લોકસભાની ચૂંટણી માટે સરકારી કર્મચારીઓનું મતદાન કરવામાં આવ્યું. ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર 2771 કર્મચારીઓ મતદાનમાં જોડાયા. મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરાવવામાં આવ્યું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું. ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા જિલ્લાના 6000થી વધુ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. રાજકોટમાં પોલીસ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. 1600 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ્સના જવાનોએ વોટિંગ કર્યું. ચૂંટણી સમયે ફરજ પર રહેવાનું હોવાથી સરકારી કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું. અમદાવાદમાં ચૂંટણી ટ્રેનિંગની તાલીમ દરમિયાન પોસ્ટલ વિભાગના કર્મચારીની તબિયત લથડતા તેમનું મોત થયું. બીજે મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ઈવીએમ મશીન અંગે આપવામાં આવી રહી હતી આ તાલીમ, ત્યારે 59 વર્ષના દુષ્યંત ભટ્ટ ઢળી પડ્યા હતા. અધિકારીએ તબિયત નાજુક હોવાની રજૂઆત ચૂંટણી પંચની સમક્ષ કરી હતી, જોકે તેમ છતાં તેમને ફરજમાંથી બાકાત રાખવામાં નહોતા આવ્યા અને ફરજ દરમિયાન તેમનું મોત થયું. ચૂંટણી પંચે મૃતક અધિકારીના પરિવારને 10 લાખની સહાય આપવાનું આશ્વાસન આપ્યું. અમદાવાદમાં સાબરમતી નદીમાંથી 2 અલગ અલગ જગ્યા પરથી 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા. ફાયર વિભાગે સરદાર બ્રિજ પાસેથી 1 મૃતદેહ અને અન્ય મૃતદેહ ગુજરી બજાર પાસેથી કાઢ્યો બહાર. પંચમહાલના ઘોઘબા પાસે આવેલા ફરોડ ગામના ખેતરમાંથી મહિલાની લાશ મળી આવી. ખેતરમાં કામ કરવા ગયેલા મજૂરોને ખેતર વચ્ચેથી અજાણી મહિલાની લાશ દેખાઈ. લાશની સ્થિતિ જોતા અંદાજે 10 દિવસ પહેલાની લાશ હોવાની શક્યતા. અમદાવાદમાં 1 આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી. કચરો નાખવાની બાબતે બબાલ થઈ હતી અને રિવોલ્વર કાઢી ધમકી પણ બતાવી, તો પોતાનું રોફ જમાવવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું. પોલીસે આચારસંહિતાના ઉલ્લંઘનને લઈને નિવૃત્ત જવાનની ધરપકડ કરી. અમદાવાદમાં લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડ કરવા હાઈકોર્ટે સીબીઆઈને પડકાર આપ્યો છે. પેરોલ ઉપર આવીને ધવલ ત્રિવેદી ફરીથી 1 સગીરાને લઈને ફરાર થયો છે. ચોટીલાની સગીરાને લઈને આ શિક્ષક ફરાર થયો છે. પોલીસના પ્રયત્નો છતાં સફળ ન થયાનું હાઈકોર્ટનું અવલોકન છે, જે બાદ સીબીઆઈને આ પડકારો પૂરા કરવા આદેશ. અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 40થી વધુ વ્યાપારીઓએ ઈચ્છા મૃત્યુની માંગ કરી. મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ILNFS કંપનીને કરોડોનો માલ આપ્યા બાદ છેલ્લા 1.5 વર્ષથી પેમેન્ટ ન મળતા વેપારીઓ પરેશાન થયા, જે અંગે જીઆઈસીએ સમક્ષ રજૂઆત કરી વેપારીઓએ ઈચ્છા મૃત્યુની માંગ કરી. મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં 20 ટ્યુશન ક્લાસીસને સીલ કર્યા. આ તમામ ક્લાસીસે અંગત ફાયદા માટે મંજૂરી વગર જાહેરાતોના બેનર્સ લગાડ્યા. પબ્લિક પ્રોપર્ટી પર આર્થિક નફાના ઉદ્દેશ્યથી ચોંટાડેલા બેનર્સને લઈને એસ્ટેટ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં બોગસ દસ્તાવેજોના આધારે આરટીઓમાંથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ ઝડપાયું. એસઓજીએ આરટીઓ એજન્ટની ધરપકડ કરી. જામનગરમાંથી ગેરકાયદે પિસ્ટલ અને કારતૂસની સાથે 1 શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો. પોલીસે આ શખ્સની સાથે કાર્યવાહી પણ તેજ કરી છે. જૂનાગઢના દાણાપીઠમાં શોર્ટ સર્કિટને કારણે અગરબત્તીની દુકાનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ગિરિરાજ પરફ્યુમ્સ નામની અગરબત્તીની દુકાનમાં આગ લાગી હતી. સુરત એરપોર્ટ ઉપર 12 લાખની રોકડ રકમ લઈને આવેલા ડાયમંડ ટ્રેડરની આવકવેરા વિભાગે પૂછપરછ કરી. ડાયમંડ ટ્રેડર સમીર મોદી કોલકાતાથી 12 લાખની રોકડ લઈને સુરત આવ્યો, જોકે ચૂંટણીમાં 10 લાખથી વધુની રોકડ રકમ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. ગીર સોમનાથમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળ્યા, જ્યારે તાલાલાથી 16 કિલોમીટર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું, તો સવારે પણ 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 20 કિલોમીટર પૂર્વમાં. આકરી ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા. 40 રૂપિયામાં કિલો મળતા શાકભાજીના ભાવ કિલોએ 120 રૂપિયા પહોંચ્યા છે. વેપારીઓનું કહેવું છે કે અસહ્ય ગરમીના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવવધારાની પરિસ્થિતિ સર્જાઈ. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી આઠમને લઈને મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો. મોટાભાગના પર પ્રાંતીય દર્શનાર્થીઓ ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ દર્શને આવે છે, ત્યારે ચૈત્રી આઠમ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો.